અરવલ્લી જિલ્લામાં સોશિયલ મીડિયામાં ખોટા વાયરલ થયેલા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત કન્યાઓને 2 લાખની સહાય મેળવવાના ફોર્મ ભરવા માટે જિલ્લાની પોસ્ટ ઓફિસમાં લાંબી લાઈનો લાગી. લેબાગુ તત્વો દ્વારા વાયરલ કરાયેલા આ ફોર્મથી જિલ્લાની પ્રજા સહાયના નામે છેતરાઈ રહી છે. વહીવટતંત્ર દ્વારા જિલ્લાની પ્રજાને આવી કોઈ લોભામણી જાહેરાતો પાછળ ખોટા ખર્ચા નહીં કરવા કરાઈ અપીલ. ફોર્મ સોશિયલ મીડિયામાં અને તેની ઝેરોક્સ કોપી ફરતી થઈ છે, જેમાં પ્રધાનમંત્રી યોજના અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત ગ્રામ્ય અને શહેરમાં અભ્યાસ કરતી 8 થી 22 કન્યાઓના અભ્યાસ માટે 2 લાખ રૂપિયાની પ્રધાનમંત્રી દ્વારા રોકડ સહાયની જોગવાઈ હોવાનું જણાવ્યું છે અને આ યોજના 26 મેથી 26 રાજ્યોમાં અમલમાં મૂકવામાં હોવાનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે આ યોજનાના ફોર્મ ઉપર કોઈપણ જાતનો સરકારી લોગો કે સિક્કો માર્યો હોવા છતાં લોકો આ ફોર્મ ભરવા માટે લોકો દોડી રહ્યા છે. આ ફોર્મમાં KYCની ઝેરોક્સ ફોટો અને બેંક પાસબુકની ઝેરોક્સ જોડી પોસ્ટ મારફતે રજીસ્ટર પોસ્ટ એડીથી દિલ્હી મહિલાની બાળ વિકાસ મંત્રાલય ઉપર મોકલી આપવામાં જણાવ્યું છે. ત્યારે આ ફોર્મ ભરી મોકલવા માટે હાલ ભિલોડા સહિત જિલ્લાની પોસ્ટ ઓફિસોમાં બહેનો અને ભાઈઓની કતારો લાગી છે. વહેલી સવારથી જ મહિલાઓ આ ફોર્મ મોકલવા માટે લાંબી લાઈનો લગાવી ઊભી થઈ જાય છે. કેટલાક સ્થળોએ આ ફોર્મ 50 રૂપિયામાં પણ વેચાઈ રહ્યા છે. આ સમગ્ર ફોર્મ ભરવા પાછળ 1 અરજદારને 500 રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે. ત્યારે આવી કોઈ યોજના નહીં હોવા છતાં લોકો કેટલાક લેભાગુ તત્વોની માયાજાળમાં આવી છેતરાઈ ગુમરાય થઈ રહ્યા છે. ફોર્મ વેચવાના નામે લોકોને છેતરવા માટેના આ ષડયંત્ર કરાઈ રહ્યું છે. આ ફોર્મ ભરવા લોકો પોસ્ટ ઓફિસમાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે આ અંગે તપાસ કરી આ ફોર્મ ખોટું અફવા હોવાની તેમજ આવી કોઈ યોજના નહીં હોવાનું બોર્ડ પોસ્ટ ઓફિસમાં લગાવાયું છે. તેમ છતાં રોજના 200થી વધુ લોકો આ ફોર્મ લઈ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 1500 ફોર્મ આવી ગયા છે. આ ફોર્મ લઈને આવતા લોકોના ઘસારા જતાં પોલીસની પણ મદદ લેવી પડી છે. સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા કલેક્ટરે પણ જિલ્લાના લોકોને અપીલ કરી છે કે આવી કોઈ યોજના હાલ લાગુ કરવામાં આવી નથી, જેથી લોકોએ આવી કોઈ ખોટી વાતોમાં આવી ભરમાવું નહીં અને કોઈ માહિતી જોઈતી હોય તો જિલ્લા કલેક્ટર કચેરીનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. રાકેશ ઓડ, ZSTV, ભિલોડા. આ ફોર્મ ની અમને ખબર નથી, પણ આ બધા ભરે છે ને, ફોર્મ બાર પડ્યું છે, આવ્યું છે, એટલે ફોર્મ હિન્દીમાં છે, એમ તો ગુજરાતીમાં હોય છે, પણ આ ફોર્મ આ દીકરીઓ માટે છે. બેંક બેલેન્સ એમ કરી બધા ભરે છે, એટલે અમે ભરીએ છીએ. એટલે 2 લાખ રૂપિયાનું છે એમ કર. એમાં તો બીજું કશું, આ તલાટીના સહી સિક્કા કર્યા છે અને આ કે બેંક બેલેન્સ તમને દીકરીઓ માટે મળે છે 2 50 રૂપિયાનું. મારું નામ સરલાબેન ડાબોર ભાઈ છે, હું અભાપુરની છું. અહીંયા અમે પોસ્ટમાં ફોર્મ ભરાય છે છોકરીઓ માટે, એના માટે ફોર્મ ભરવા માટે આવ્યા છીએ. એટલે ફોર્મમાં લખેલું છે કે 18 થી 22 વર્ષની છોકરી માટે 2 લાખ સુધીની સહાય મળશે, એમાં એવું લખેલું છે ફોર્મમાં. એના માટે બધા ભરે છે, એના માટે અમે પણ ભરવા માટે આવ્યા છીએ. એવો કંઈ ખ્યાલ નથી, પણ એવી માહિતી બધી જગ્યાએ એવી ફેલાઈ છે, એના માટે બધા ભરે છે, એટલે અમે પણ ભરીએ એમ. લોકોને એ જણાવવાનું કે બેટી બચાવો બેટી પઢાઓ જે અભિયાન છે એ ખરેખર દીકરીઓને વધામણા કરવા માટેની આયોજન છે. એમાં આપણે સૌ ભાગીદાર થઈને કામ કરવાનું છે. આ યોજના અંતર્ગત કોઈ પણ જાતનું પૈસા આપવાની અથવા જે અત્યારે વોટ્સએપમાં અને અન્ય સોશિયલ મીડિયા મારફત જે ખોટી ન્યૂઝ ફેલાઈ રહી છે એ પ્રમાણેનું કોઈ પણ જાતનું ખાતરી સરકાર દ્વારા આપવામાં આવેલ નથી, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર. હું આપણા જિલ્લાના નાગરિકોને ખાસ વિનંતી કરવા માગું છું કે આ બધા જે ખોટી અફવાઓમાં ન પડતા, તમને કોઈ પણ યોજનાકીય માહિતીની જરૂર હોય અથવા સાચા અર્થમાં લાભ લેવાનું હોય તો જનસેવા કેન્દ્રને સંપર્ક કરવો. અન્ય કોઈ માણસોની વાતોમાં આવીને
એવી ખોટી પ્રથા ઉપર નહીં ઉતરવાનું, એના લીધે પૈસાની ખર્ચ કરવાનું, સમયની ખર્ચ કરવાનું એ બધું અવોઈડ કરી ઓફિશિયલ સોર્સેસ અને જે સત્તાકીય અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ છે એમના મારફત જ માહિતી અને કામગીરી કરવા માટે વિનંતી કરું છું. વધારે કોઈ પણ માહિતીની જરૂર હશે અથવા લોકોને સહકારની જરૂર હશે તો ચોક્કસ કલેક્ટર કચેરી આવી શકે છે અને આપણો જિલ્લાનું કોલ સેન્ટર છે એમાં પણ ફોન કરીને પૂછી શકે છે.